नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 अर्थशास्त्र चैप्टर नंबर 7 वस्ती। आ संदर्भ में आप वस्ती वधारा कारणों अपने अगौना लेक्चर में बात करेली, एमा बे अगत्यना महत्वना जे कारणों हता, एमा पहलू कारण हतु जन्मदर अने बीजू हतु मृत्युदर। आपणे जन्मदरनो अर्थ पण आपणे विद्यार्थी मित्रों जोयो के वर्ष दरमियान दर हजारनी मानव वस्तीए जन्म पामता जे बाळकोनी जे संख्या छे एने जन्मदर तरीके ओळखवामां आवे, अथवा तो सूत्रना स्वरूपमां जोईए तो वर्ष दरमियान नवा जन्मता એટલે કે જીવતા જન્મેલા બાળકોની સંખ્યા ગુણ્યા 1000 કરી અને કુલ વસ્તી વડે ભાગીશું તો આપણને જન્મદરનું પ્રમાણ મળે છે। આપણે જોયું કે 1951માં ભારતમાં 1000ની વ્યક્તિએ 39.9 હતું અને 2011માં 21.8 જેટલો જન્મદરનું પ્રમાણ હતું, એમાં ઘટાડો જોવા મળ્યો, એ સારી બાબત થયું। બીજી વાત, આપણે મૃત્યુદરની વાત કરી વિદ્યાર્થી મિત્રો, કે વર્ષ દરમિયાન દર હજારની માનવ વસ્તીએ મૃત્યુ પામતા જે વ્યક્તિઓની સંખ્યા છે એને આપણે મૃત્યુદર કહેવામાં આવે છે। એને પણ એના સૂત્રના સ્વરૂપમાં આપણે જોઈએ તો એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા ગુણ્યા 1000 ભાગ્યા કુલ વસ્તી, એ રીતે આપણે મૃત્યુદરનું પ્રમાણ એ શોધી શકીએ છીએ। 1951માં મૃત્યુદરનું 1000 વ્યક્તિએ પ્રમાણ હતું 27.4, જ્યારે 2011માં 7.1, એટલે એમાં આપણે જોઈ શકીએ છીએ કે મૃત્યુદરમાં એ સતત ઘટાડો એ જોવા મળે છે। હવે એની વિશ્લેષણની પણ આપણે વાત કરી, હવે ઊંચા જન્મદર માટેના કારણોની આપણે વાત કરવાની છે કે આપણા દેશની અંદર ઊંચો જન્મદર છે તો એના માટે કયા કયા કારણો જવાબદાર છે। તો ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણોને આપણે 3 વિભાગમાં ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો, એમાં સામાજિક, બીજા આર્થિક અને અન્ય પરિબળો, એ વિશે આપણે વાત કરીશું। જો મોટો પ્રશ્ન પૂછાય કે ઊંચા જન્મદર માટેના કારણો જણાવો, તો એના માટે ત્રણેય ત્રણ સામાજિક પણ લખવા પડશે, આર્થિક પણ લખવા પડે અને અન્ય પરિબળોની પણ તમારે ચર્ચા કરવી પડશે। તો એમાંનો પહેલો પરિબળ છે સામાજિક પરિબળો, તો એમાં પણ પહેલું સાર્વત્રિક લગ્ન। ભારતમાં લગ્ન એ ધાર્મિક સંસ્કાર છે, લગ્ન ન કરનાર વ્યક્તિ પ્રત્યે સમાજ શંકાની દૃષ્ટિએ જુએ છે, તેમાંથી બચવા માટે દરેક સ્ત્રી પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે। દિવ્યાંગ પણ અપવાદ નથી, વિકસિત દેશોની તુલનામાં ભારતમાં દરેક સ્ત્રી લગ્ન કરે છે, આમ સાર્વત્રિક લગ્ન પ્રથાથી જન્મદર ઊંચો જાય છે। આપણા દેશમાં દરેક પુરુષ હોય કે સ્ત્રી હોય કે અપંગ હોય કે દિવ્યાંગ હોય જેને કહીશું આપણે, એ પણ લગ્ન ગ્રંથિ સાથે જોડાય છે અને લગ્ન ગ્રંથિ સાથે જોડાય છે, જેને પરિણામે આપણા દેશમાં જન્મદરનું પ્રમાણ ઊંચું જોવા મળે છે। નંબર 2, નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન। આપણા દેશની અંદર બાળ લગ્ન અટકાવવા માટેના ઘણા બધા કાયદા હોવા છતાં પણ ઘણા વિસ્તારોમાં આજની તારીખમાં પણ નાની ઉંમરે લગ્ન થાય છે, અને તેમાં ખાસ કરીને જ્યારે સ્ત્રીઓ નાની ઉંમરે લગ્ન કરતી હોવાથી તેમનો પ્રજનન સમય એ ખૂબ જ લાંબો રહે છે, જેથી બાળકોને જન્મ આપવાનું પ્રમાણ વધી જાય છે। એ જ રીતે વિધવા પુનઃ લગ્ન કાયદા દ્વારા અમલી બનાવવામાં આવ્યો હોવાથી અને કેટલાક સામાજિક રીતે એને વ્યાપક ટેકો મળેલો હોવાથી વિધવા પુનઃલગ્ન સામાન્ય થતા જાય છે, અને જેને કારણે પણ જન્મદર ઊંચો જોવા મળે છે। એટલે નાની ઉંમરે બાળ લગ્ન આજની તારીખમાં કેટલાક વિસ્તારોની અંદર અથવા તો કેટલાક ઇન્ટેરિયન ગ્રામોની અંદર પણ આ બાળ લગ્ન તો જોવા મળે છે, અને જેને પરિણામે સ્ત્રીઓ માટેનો જે પ્રજનન સમયગાળો છે એ વધારે મળતો હોવાથી ઊંચો જન્મદર જોવા મળે છે। અને બીજી વાત આવે વિધવા પુનઃ લગ્ન, પહેલાંના સમયમાં વિધવા થવાથી સ્ત્રી લગ્ન કરી શકતી ન હતી, પણ એને હવે કાયદાનું રક્ષણ મળેલું હોવાથી હવે વિધવા પુનઃ લગ્ન કરી શકે છે, અને જેની પરિણામે પણ ઊંચો જન્મદર જોવા મળે છે। ત્યાર પછીનું ત્રીજું કારણ છે વિદ્યાર્થી મિત્રો, પુત્ર પ્રાપ્તિની ગેલસા। ભારતીય સમાજ પુરુષ પ્રધાન છે, અને અહીં પુત્રો કરતાં એટલે કે પુત્રી કરતાં પુત્રને 3 કારણોથી એ વધારે મહત્ત્વ આપવામાં આવે છે। આપણો દેશ, આપણો સમાજ એ પુરુષ પ્રધાન છે, પુરુષને જ મહત્ત્વ, સ્ત્રીને મહત્ત્વ આપણે આપતા નથી, પણ જેમ જેમ સમય આગળ વધતો જાય છે આવા એ સ્ત્રીઓ પણ પુરુષને સાંભળી અથવા તો સમકક્ષ એ બનતી જાય છે, પણ આપણા દેશની અંદર પુત્ર પ્રાપ્તિની જે ગેલસા છે એના માટે 3 કારણો જવાબદાર છે। એક છે
પૂ નામના નર્કમાંથી તારે તે પુત્ર એક કહેવત છે, એટલે કે તમને નર્કમાં જતા રોકવા માટે જો તમારે સંતાનમાં પુત્ર હોય તો તમને પૂ નામનો જે નરક છે એમાંથી બચાવી શકે છે. વંશવેલાને આગળ વધારવા માટે, એક પેઢી બીજી પેઢીને આગળ વધારવા માટે પુત્રની જરૂરિયાત છે, આ બીજું કારણ. અને ગડપણમાં આર્થિક સહારો ઊભો કરવા માટે, એટલે ગડપણની લાકડી માટે પણ આ પુરુષો જવાબદાર છે, એટલે કે પુત્ર જરૂરી છે. તો એને ધ્યાનમાં રાખી અને આ જવાબદાર બને છે. તો આપણે કેટલાક સામાજિક કારણોની આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરી. હવે ઉપયુક્તતમ કારણોસર કેટલાક કુટુંબો પુત્રની ગેલસામાં ઘણી પુત્રીઓને જન્મ આપે છે, જેથી કુટુંબમાં કદમાં વધારો થાય છે. એટલે જ્યાં સુધી પુત્ર જન્મ પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી પુત્રીઓનો જન્મ વધતો જાય છે, અને તેના પરિણામે બાળ જન્મ એટલે કે જન્મદરનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. અને છેલ્લું છે સંયુક્ત કુટુંબ પ્રથા. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં આજની તારીખમાં પણ સંયુક્ત કુટુંબ પ્રથા વ્યાપક પ્રમાણમાં છે. પરિણામે અહીં બાળકના ઉછેરની આર્થિક જવાબદારી કુટુંબના બધા સભ્યો વચ્ચે વહેંચાઈ જવાથી બાળક બોજારૂપ બનતું નથી, પરિણામે પણ જન્મદર ઊંચો જોવા મળે છે. એટલે સંયુક્ત કુટુંબ પ્રથા HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, જેને પરિણામે બાળક આવે તો કુટુંબના વધારે સભ્ય હોય તો બધાના વચ્ચેની જવાબદારી વહેંચી જાય છે અને ઉછેરની જવાબદારી બધા જ નિભાવે છે, પરિણામે બાળક બોજારૂપ બનતું નથી. એટલા માટે અહીંયા આપણા દેશની અંદર સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે જન્મદરનું પ્રમાણ ઊંચું જોવા મળે. તો અહીંયા ચાર પરિબળો એ સામાજિક પરિબળો તરીકે આપણે ચર્ચામાં લીધા. હવે કેટલાક આર્થિક પરિબળોની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અને એમાં નંબર એક છે શિક્ષણનું નીચું પ્રમાણ. શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચેનો સંબંધ અત્યંત જટિલ છે અને આ બાબત સ્ત્રી શિક્ષણને ખાસ લાગુ પડે છે. અપર્યાપ્ત શિક્ષણના કારણે નાના કુટુંબની અગત્ય જલ્દી સમજી શકાતી નથી અને પરિણામે કુટુંબનું કદ મોટું રહેવાનું વલણ એ જોવા મળે છે. ઉપરાંત સ્ત્રીઓમાં શિક્ષણના સ્તર અને બાળકોની સંખ્યા વચ્ચેનો વ્યસ્ત સંબંધ દુનિયાભરમાં જોવા મળે છે. નિરક્ષર સ્ત્રીઓની તુલનામાં પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓ ઓછા બાળકોને જન્મ આપતી માલુમ પડે છે. એ જ બાબત પ્રાથમિક શિક્ષણની તુલનામાં માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણ પામેલી સ્ત્રીઓ માટે સાચી ઠરે છે. આ અનુભવના આધારે કહી શકાય કે દેશમાં નિરક્ષરતા અને અલ્પ શિક્ષણને કારણે જન્મદર ઊંચો રહેવા પામે છે. આપણા દેશમાં સાક્ષરતાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાને પરિણામે કેટલીક બહેનો મોટાભાગે તો કેટલાક સ્કૂલો પણ જોયેલી નથી પહેલાંના સમયમાં, હવે એવું રહ્યું નથી. સ્ત્રીઓ પણ શિક્ષણ પ્રાપ્ત કરતી જાય છે અને જેને પરિણામે આપણો જન્મદરનું જે પ્રમાણ છે એમાં ઘટાડો જોવા મળ્યો છે. જો સ્ત્રીઓ ભણેલી નથી હોતી તો એમના ઘરે બાળકોની સંખ્યા વધારે હોય છે અને જે એજ્યુકેટેડ શિક્ષિત છે એમના ઘરે બાળકોની સંખ્યા ઓછી જોવા મળે છે. એટલે શિક્ષણનું નીચું પ્રમાણ પણ એ જન્મદર ઊંચો રાખવા માટેનું એક આર્થિક કારણ આપણે કહી શકીશું. નંબર બે, આવકની નીચી સપાટી. કુટુંબની આવક નીચી હોય ત્યારે વધારાના બાળકનું આગમન જવાબદારી નહીં પરંતુ અસ્કયામત ગણાય છે. હવે જાજા હાથ રીરિયામણા એ ન્યાય બાળક પણ ભવિષ્યમાં કુટુંબની આવકમાં વધારો કરશે તેવી આશા સેવાય છે. અત્યારે પણ ચાની લારી પર અથવા કેટલીક હોટલોની અંદર રોજે રડીને કુટુંબની આવકમાં વધારો કરતા બાળકોને આપણે જોઈ શકીએ છીએ. એટલે આવકની નીચી સપાટી હોવાને કારણે જો બાળકો કુટુંબમાં વધારે હોય તો કોઈ ને કોઈ બાળક નાની મોટી નોકરી કરી રોજગારી મેળવી શકે છે અને જે કુટુંબ માટે એક આવકનું સાધન બની શકે છે. અને એટલા માટે કહેવાય છે કે જાજા હાથ રળિયામણા, એટલે જેટલા વધારે સગર્ભા સભ્યો છે બાળકો વધારે હશે એટલી વધારે આવક થશે એવું લોકો માને છે અને જેને પરિણામે પણ આપણા દેશમાં જન્મદર ઊંચો જોવા મળે છે. ત્યાર પછી ત્રીજું કારણ છે બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ. જન્મતા પહેલાં દર 1000 બાળકોમાં એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને આપણે બાળ મૃત્યુ દર અથવા મૃત્યુદર તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. જન્મ થયેલો જે તે બાળક એક વર્ષનું આયુષ્ય પૂરું કરતા પહેલાં જે અવસાન પામે છે અથવા તો મૃત્યુ પામે છે એનો જે દર છે એને બાળ મૃત્યુ દર તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ હતું 1951માં 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 146 બાળકો એ મૃત્યુ પામતા હતા અને એનું પ્રમાણ ઘટીને 2011માં 41.40
બાળકો જોવા મળે છે, એટલે બાળ મૃત્યુદરમાં એ સતત ઘટાડો એ જોવા મળે છે, એટલે બાળદરનો જે મૃત્યુદર છે ઊંચું પ્રમાણ જોવા મળે. ભારતમાં વિકસિત દેશોની તુલનામાં બાળ મરણનું પ્રમાણ ખૂબ જ ઊંચું છે. ભારતમાં 1991માં બાળ મૃત્યુદર 146 હતો, તે ઘટીને 2011માં 41.4 થયો, છતાં આ દર ઘણા ઊંચો ગણાય છે. બાળ મૃત્યુદર ઊંચો હોવાના કારણોમાં ગરીબી, દીકરીના જન્મની ઉપેક્ષા, પોષણયુક્ત આહારનો અભાવ, સ્ત્રીઓને વારંવાર થતી કુસકસુવા વાળો, ઉછેરની જૂની માન્યતા, અપૂરતું આરોગ્યની સગવડો, બે બાળકો વચ્ચેનો ઓછો ગાળો વગેરે કારણે બાળ મૃત્યુ વધારે થતા હોવાથી લોકો વધારે બાળકોને જન્મ આપવાનું એ વલણ ધરાવે છે, જે ઊંચા જન્મદરમાં પરિણમે છે. આપણા દેશની અંદર આરોગ્યની સેવાઓ જો ઓછી ઉપલબ્ધ હોવાને પરિણામે બાળક જન્મે છે એટલે જન્મતાને એક વર્ષ પૂરું કરતાં પહેલાં પૂરતી મેડિકલ સારવાર ન મળતી હોવાને કારણે અવસાન પામે છે, અને જેને પરિણામે જે તે કુટુંબની અંદર વધારે બાળક પેદા કરવાની અથવા તો જન્મ આપવાની એક પ્રણાલી થઈ ગયા છે કે કોઈ અવસાન પામે તો બીજા બાળકો જીવિત રહી શકે, આ એક આપણામાં માનસિકતા જોવા મળે છે, અને જેને પરિણામે પણ આપણા દેશની અંદર બાળ જન્મદરનું પ્રમાણ ઊંચું જોવા મળે છે, એટલે આપણે કહીશું ઊંચો જન્મદર જોવા મળે છે. તો આર્થિક કારણોની આપણે વાત કરી, હવે આપણે વાત કરીશું અન્ય પરિબળોમાં. હવે અન્ય પરિબળોમાં કયા, તો ઊંચો પ્રજનન દર. વર્ષ દરમિયાન 15-49 વયની વય ધરાવતી દર 1000 સ્ત્રીઓની કુખે જન્મતા એટલે કે જીવતા જન્મતા બાળકોની સંખ્યાને પ્રજનન દર તરીકે ઓળખવામાં આવે. હવે જે વર્ષ દરમિયાન 15-49 વર્ષની વય ધરાવતી 1000 સ્ત્રીઓની કુખે જીવતા જન્મેલા બાળકોના જે સંખ્યા છે એને આપણે પ્રજનન દર તરીકે ઓળખવામાં આવે છે. અને ભારતના વસ્તી માળખાની એક વિશેષતા ઊંચા પ્રજનન દર અંગેની છે. બાળકને જન્મ આપી શકે તેવી 15-49 વર્ષની વયની મહિલાઓના સંદર્ભમાં આ વિશેષતા તપાસીએ તો 1961માં આ વય જૂથ ધરાવતી રહેલી મહિલાઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા 6 જેટલી હતી, 2011માં ઘટીને 3 જેટલી થઈ છે. તેમ છતાં આ પ્રમાણ થોડુંક ઊંચું કહી શકાય. સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ માટે બે પરિબળો જવાબદાર છે, અને એમાં નંબર એક, ભારતમાં નાની વય થતી લગ્નોને કારણે મહિલાઓમાં માતૃત્વ ધારણ કરવાની શકવાનો એ સમયગાળો લાંબો જોવા મળે છે. બાળ લગ્નને કારણે અગાઉ પણ આપણે ચર્ચા કરી કે બાળ લગ્ન થઈ જાય તો પ્રજનન સમયગાળો એમને વધારે મળે છે, અને જેને પરિણામે આ પરિવાર એ બાળકોની સંખ્યા વધારે જોવા મળે. બીજો નંબર છે, માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરિણીત મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું છે. એટલે કે જે માતૃત્વ ધારણ કરી શકે જે વય છે 15-49ની વયમાં એ અપરિણીત સ્ત્રીઓની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળે છે, અને ઓછી જોવાને પરિણામે મોટાભાગે આ જન્મદર ઊંચો હોવાનું એક જવાબદાર કારણ આપી શકાય. અને નંબર બે છે અન્ય પરિબળોમાં કે કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ. કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ ધારણ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું તેમજ બે બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી. ભારતીય સમાજમાં વ્યાપક ગરીબી, સામાજિક રીતરિવાજો અને કેટલીક ધાર્મિક માન્યતાઓને સાથે શિક્ષણમાં નીચા પ્રમાણને કારણે કુટુંબ નિયોજન સામે અવરોધ ઊભો થાય છે. તે ઉપરાંત કુટુંબ નિયોજન માટેના વિવિધ સાધનોની જાણકારી અને આ સાધનો ક્યારેક અપૂરતું પ્રમાણ જન્મદરને ઊંચી સપાટી પર એ લઈ જાય છે, અને જેને પરિણામે પણ આપણા દેશમાં ઊંચો જન્મદર જોવા મળે છે. એટલે કે કુટુંબ નિયોજનની જે સરકારી નીતિ અપનાવવા અમલમાં મૂકી છે એનો હજુ પણ કેટલાક સમાજના વર્ગો સુધી આપણે એનો અમલ કરાવી શક્યા નથી, અને એની આપણે માહિતી પૂરી આપી શક્યા નથી. સરકાર કહે છે અમે બે અને અમારા બે, પણ આપણે જોઈએ છીએ કેટલાક સમાજોની અંદર આ સંખ્યા વધારે જોવા મળે છે, અને જેને પરિણામે આપણા દેશની અંદર બાળકોની અંદર આ જન્મદરનું જે પ્રમાણ છે એ ઊંચું જોવા મળે છે. તો ઊંચા જન્મદર માટેના સામાજિક, આર્થિક અને અન્ય પરિબળોની આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે કે નીચા મૃત્યુદર માટેના કારણો, કે આપણા દેશની અંદર નીચો મૃત્યુદર છે તો એના માટે કયા કયા કારણો જવાબદાર છે, બાકીના આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. ધન્યવાદ.